રાજકોટ શહેરમાં તાંત્રિક વિધિના નામે એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. PIHM ગઢવીએ જણાવ્યું હતું કે બંગાળનો વતની શરીફુદ્દીન ખાન સુરતમાં રહેતો હતો અને તેના બંગાળી કારીગરોના માધ્યમથી રાજકોટના સોની વેપારીઓનો સંપર્ક કરી તેમને તાંત્રિક વિધિથી લાખોનો ફાયદો થશે તેવી લાલચ આપીને પૈસા પડાવતો હતો. શરીફુદ્દીન ખાને રાજકોટના જુદા જુદા સોની વેપારીઓને ફસાવીને 1.5 કરોડ જેવી રકમ પચાવી પાડી હતી, જેના આધારે પોલીસે આરોપી પાસેથી રોકડા 2.55 લાખ, 4.17 લાખનું સોનું અને 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે. વધુ તપાસ હાથ ધરી છે. એમ કે ફરિયાદીને એમ કે ભાઈ તમે મને આટલું સોનું આપો અને આટલા રૂપિયા આપો એટલે હું કબ્રસ્તાનમાં દાટીશ અને પછી એમાં આપણે વિધિ કરશું અને પછી ડબલ થઈ જશે એમ કરીને, અને એની પાસેથી પહેલાં પ્રથમ લઈ લઈએ. પછી એમ કે હજી બી આ ઘટે છે તો હજી થોડું મને આપું, એટલે તેમ કરીને બીજું પણ સોનું અને પૈસા જેટલા પણ મેક્સિમમ થાય એટલા એ લોકો પાસેથી લઈ લઈએ અને પછી રફુ ચક્કર થઈ જતા હોય છે ફોન બોન સ્વિચ ઓફ કરીને. તો કુલ આજે રાજકોટમાં આજે ગઈકાલે આ આરોપીને પકડી પાડવામાં આવેલો હતો, ત્યારબાદ આજે ગઈકાલે પ્રેસ આઉટ કરવામાં આવેલું હતું. તો પ્રાથમિક પૂછપરછમાં અમારી પાસેથી રાજકોટમાં જ ખાલી 1.86 કરોડનું એને આવું ચીટિંગ કર્યું હોય એવું અમારા ધ્યાન પર આવેલું છે. તેમજ જે આજે એક શ્યામભાઈ કરીને છે એને 30 લાખનું એની સાથે ચીટિંગ કરેલું છે તે પણ અમારી સમક્ષ આવેલ છે.